દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા કરવામાં આવતી હોય છે. આજની જો વાત કરવામાં આવે તો આજે 613મી સ્થાપના દિવસ અમદાવાદનો, આપણું અમદાવાદ, ગુજરાતીઓનું અમદાવાદ, ગુજરાતનું અમદાવાદ, એનો આજે સ્થાપના દિવસ છે, જન્મદિવસ છે. અલગ અલગ જગ્યાએ ઉજવણી તો આની કરવામાં આવી રહી છે, પરંતુ વિશેષ ઉજવણીની જો વાત કરવામાં આવે તો અલગ અલગ ઇતિહાસવિદો છે, હેરિટેજ જે જાણતા હોય છે એ લોકો આની ઉજવણી કરતા હોય છે. પરંતુ આજના દિવસે આની ઉજવણી કેમ? જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહ બાદશાહને આ અમદાવાદ એટલે કે અહમદાબાદ શહેર બનાયા. તમે જુઓ કે એક સમયે મિલોનું માન્ચેસ્ટર ગણાતું શહેર આપણું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબદીલ થઈ ગયું. તમે સમજો, મિલનું આખું જે વર્ચસ્વ હતું, વિરાસતો હતી, જોવા મળતી હતી, એ અત્યારે હાલને જોવામાં આવે તો મોલ કલ્ચરમાં તબદીલ થઈ ગયું છે. એક સમયે કાંકરિયા અને લક્કડીઓ જે પુલ તરીકે ઓળખાતું આજનું આ અમદાવાદ શહેર, આપણું અમદાવાદ શહેર, અટલ ફૂટ ઓવર બ્રિજ અને રિવર ફ્રન્ટથી લેન્ડમાર્ક બની ગયું છે. પરંતુ સૌથી મહત્વની બાબત અત્યારે એ છે, હેરિટેજ સિટીની ગણના જ્યારે અમદાવાદમાં કરવામાં આવતી હોય, અમદાવાદને હેરિટેજ સિટી જ્યારે માનવામાં આવતી હોય, મેગા સિટી જ્યારે માનવામાં આવતી હોય, તમે જુઓ કે સુરતને હમણાં ક્લીન સિટીનું બિરુદ મળી ગયું, પરંતુ અમદાવાદ ક્યાં છે? ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. એ જ રીતે હેરિટેજ સિટી, માનો કે જનરલી જો હું વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોઈ વ્યક્તિ જ્યારે ભૂલો પડે અને જમાલપુર ખાડિયાની વાત હોય, કાલુપુરની વાત હોય અને એની આજુબાજુ જ્યારે જાય તો પોળ જોવા મળે. પોળમાંથી ચાલતો જાય એટલે ક્યાંક ને ક્યાંકથી રસ્તો તો મળી જાય અને પછી આખું અમદાવાદ ફરી લે, પરંતુ એને પોળમાં તો આવવું જ પડે. પરંતુ એવું અત્યારે ક્યાંક દેખાતું નથી. એને જીવંત કરવું હોય, એને ટકાવી રાખવું હોય, કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ, એની વિસ્તૃતમાં અને તમામ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે ભૂષણ ભટ્ટ જોડાયા છે, રાયપુર નિવાસી, આપનું સ્વાગત છે. સાથે જ ડૉક્ટર ફાલ્ગુની પુરોહિત કે જેઓ ઇતિહાસવિદ છે, આપનું સ્વાગત છે. સાથે નમન રામૈયા કે જેઓ ટુરિસ્ટ ગાઈડ છે, આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. ભૂષણભાઈ, ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે મિલોનું માન્ચેસ્ટર અમદાવાદ ગણાતું હતું એ અત્યારે મોલના કલ્ચરમાં તબદીલ થઈ ગયું. તમે જુઓ, વર્ષો પહેલાં મિલો હતી, અત્યારે એટલી બધી મિલો તો જોવા નથી મળતી, પરંતુ મિલોના કારણે મિલો તો બંધ થઈ ગઈ પરંતુ મોલો એટલા બધા વધી ગયા છે કે મિલો તો બંધ થઈ ગઈ પરંતુ મોલ કલ્ચર આવી ગયું છે અને એમાં તબદીલ થઈ ગયું છે. આનું કારણ શું અને આજના દિવસે આપ શું પ્રકાશ પાડવા માંગો છો? યજ્ઞભાઈ, આજે તો સૌપ્રથમ અમદાવાદ શહેરના સ્થાપના દિને આપે આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. દર્શક મિત્રોને પણ અમદાવાદની સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપે કીધું કે મિલો નું માન્ચેસ્ટર આજે મોલ બની ગયા. યજ્ઞભાઈ, વાત કરીએ ને તો મિલો એ વખતે હતી અને શહેર બન્યું ત્યારે પણ મોલ હતા. મોલ અમદાવાદમાં હતા, હતો છે, આજે પણ છે. તમને એમ લાગશે કે મોલ આજે અમદાવાદમાં ક્યાં? એમ 100 વર્ષ પહેલા મોલ ક્યાં? તો અમદાવાદનું માણેક ચોક એ સમયનું મોલ હતું. ત્યાંથી માણસના અવસાન પામે ત્યાં સુધીની દરેક ચીજ વસ્તુ, જીવન જરૂરી વસ્તુ હોય, વાસણ હોય, શાકભાજી હોય, આણું જીયાણું કરિયાણું, કોઈ પણ પ્રકારની વસ્તુ એક ચોકની અંદર એ સમયમાં 613 વર્ષ પહેલા મોલ બન્યા, અરે શહેર બન્યું ત્યારથી આજે મોલ કન્સેપ્ટ આવ્યો છે. એટલે વિચાર આવ્યો છે અલગ અલગ મોલ થયા, પણ સાચા અર્થની મોલ તો એ વખતે પણ હતો અને આજે પણ એ છે. એની અંદર ફેરફાર થયા છે. વાત આપે જે કીધી કે 613 વર્ષ આ અમદાવાદ ને મસ્ત મજાનું અમદાવાદ, આની વાત કરીએ 12 દરવાજા વચ્ચેનું શહેર અને એ 12 દરવાજા વચ્ચેના શહેરની વચ્ચે આપણે વાત કરી કે પોળો, ગલીઓ, સાંકળી, ખડકી, આ બધી વસ્તુ, તો એનો ભવ્ય ઇતિહાસ છે, આજે પણ જીવંત છે. એમ એવું નથી કે મૃત પાય બન્યો છે. પણ વાત અમારી એટલી કે પોળો હોય તો પોળોના નામો પણ ક્યાંક ને ક્યાંક એ થી ઝેડ સુધીની અલ્ફાબેટિક પ્રમાણે જોવા જઈએ તો એ થી ઝેડ સુધીની પોળોના નામો છે.
તો એ નામો પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એની ઇતિહાસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. દાખલા તરીકે વડની પોળ હોય તો એ સમયે વડની પોળની અંદર વડ હતો. આ દેસાઈની પોળ હોય તો એ સમયમાં દેસાઈ સમાજના લોકો એ પોળની અંદર નાગર સમાજના લોકો વધારે રહેતા હતા. અનેક પોળોનો આવ્યો. હવે આકાશેઠ કુવાની પોળની વાત કરીએ તો આકાશેઠ ભાઈ આકાશેઠ હતા, પોળની અંદર રહેવા વાળા મિલ માલિક હતા. આજના મિલ ઘણા મિલ માલિકો એ કોટ વિસ્તારમાં રહેતા હતા. આકાભાઈ શેઠે એ આકાશેઠ કુવાની પોળમાં રહેતા હતા. પોળમાં પાણી, એ સમય પાણીની સમસ્યા ઉભી થઈ, પાણી આવતું નહીં. તો આકાભાઈ શેઠે પોળ માટે થઈને, લોકો માટે થઈને પોળમાં કૂવો બનાવ્યો. તો એ એ સમયથી એ આકાશેઠ કુવાની પોળ તરીકે ઓળખાય. વાત એટલી જ આવો, બહુ લાંબો વાત ઇતિહાસ કહેવાય, બહુ બહુ લાંબી વાત કહેવાય, પણ મસ્ત મજાનું મારું આ આપણું ગૌરવવંતુ શહેર, મારું શહેર આ અમદાવાદ, એને અનેક આપત્તિ પણ જોઈ છે, એને પૂર પણ જોયું છે, એને વાવ ગણાય ને વેણે વેણાય ને, એ પછી કામેશ્વરની પોળ હોય, પાતસાની પોળ હોય, કે પછી અલગ અલગ પોળ, હવેલીની પોળ કીધી, ભવની પોળ હોય, દેસાઈની પોળ હોય, અલગ અલગ પોળનું નિર્માણ તો થયું છે અને વર્ષોથી લોકો રહે છે, પરંતુ દિશા બદલાઈ છે અત્યારે. ફાલ્ગુબેન, જનરલી જો વાત કરવામાં આવે, જ્યારે આ ઇતિહાસકારની જ્યારે વાત થતી હોય અને ઇતિહાસકારોની જ્યારે અહીંયા ચર્ચા કરવા બેઠા હોય, અમદાવાદના ઇતિહાસનો આપણો પ્રકાશ પાડવો હોય, તો જનરલી તમે જુઓ કે અમદાવાદનો એક અલગ જ ઇતિહાસ છે, અવનવો ઇતિહાસ છે, અંદાજ પણ અલગ છે. તમે અમદાવાદને કઈ રીતે જુઓ છો? આજે જ્યારે 613મો સ્થાપના દિવસ છે, ત્યારે અમદાવાદનો ઇતિહાસ આપ કઈ રીતે જુઓ છો? જો એક ઇતિહાસના શિક્ષક તરીકે અને સાથે સાથે હું અમદાવાદમાં જ ઘણા વર્ષોથી રહું છું, એટલે હું કોલેજમાં 1986થી અમદાવાદમાં આવી, ત્યારથી આજ સુધીમાં અહીંયા જ રહું છું, એટલે અમદાવાદી જ કહેવાઉં એ અર્થમાં. અને એ રીતે જે આ શહેરને મેં જોયું છે, એના ઇતિહાસને મેં ભણાવ્યો છે અને એના વર્તમાનને મેં જોયો છે અમદાવાદી તરીકે, એ રીતે જોઉં ને તો અમદાવાદને નવનભાઈ, નવનભાઈ આપની પાસે આવી, ટેકનિકલ ઇશ્યુ છે ફાલ્ગુની મહિનામાં. નમનભાઈ, જનરલી જો વાત કરવામાં આવે ને, તો માનો કે કોઈ વ્યક્તિ, કોઈ બી વ્યક્તિ, એ ભારતનો કોઈ બી વ્યક્તિ હોય, ગુજરાતનો વ્યક્તિ હોય, માનો કે સુરતનો વ્યક્તિ હોય, એને અમદાવાદ આવવું હોય, એટલે એને એક જ વસ્તુ ખબર પડે કે ભાઈ મારે લાલ દરવાજા આવવાનું છે. પરંતુ લાલ દરવાજા આવવાનું છે, શું જોવાનું છે? શરૂઆત સીદી સૈયદની જાળીથી થાય, પરંતુ સીદી સૈયદની જાળીથી શરૂઆત થાય એ પછી પોળોના દર્શન હોય, કાંકરિયાની વાત હોય, અલગ અલગ નવા નવા નજરાણાની વાત હોય, પરંતુ ચા પીવાની વાત આવે એટલે લકી રેસ્ટોરન્ટ, લકીની ચા પીવાની વાત તો સામે આવે, કારણ કે બહુ જૂની અને વર્ષો જૂની આ ચાની આખી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે, ત્યાં તો એને જવું જ પડે. ટુરિસ્ટ ગાઈડ તરીકે અમદાવાદમાં તો એવી એવી કઈ કઈ જગ્યા છે, આમ તો જનરલી અલગ અલગ જગ્યાઓ છે, પરંતુ આપને એવી કઈ જગ્યા લાગે છે જેને આજે આપણે જીવંત બનાવી શકીએ? થેન્ક યુ ફોર ગિવિંગ મી ચાન્સ. સાહેબ, આપણે હવે સૌથી પહેલા વાત કરીએ કે 613માં જન્મદિવસ નિમિત્તે આપ સબને ખૂબ અભિનંદન. અમદાવાદ એક એવું શહેર છે જે મહાજનો દ્વારા બનાવવામાં આવેલું શહેર છે, અને મહાજનો આજ એક એવું શહેર છે આખા ઇન્ડિયામાં કે જ્યાં ગવર્મેન્ટ કરતા મહાજનોનો ફાળો વધારે છે આના વિકાસમાં. તો એ પ્રોસ્પેક્ટિવથી જો આપણે જોઈએ ને, તો અમદાવાદ જે એવું સિટી છે, તમને ખ્યાલ હશે કે 2017માં અમદાવાદને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. આપણે બધા જાણીએ છીએ આ વસ્તુ. પણ અમદાવાદ જ એક એવું સિટી છે કે જે ગ્રીસ અને રોમન એમ્પાયરના જે સિટી હતા એવી રીતે કે સર્ક્યુલર, જે સર્ક્યુલર સ્ટ્રક્ચરમાં બનાવેલું શહેર છે. અમદાવાદની ખાસિયત કહું અને ટુરિસ્ટ પ્રોસ્પેક્ટિવના રીતે હું તમને સમજાવું, તો હું ટુરિસ્ટને એ રીતે અમદાવાદના દર્શન કરાવું છું કે અમદાવાદમાં સૌથી પહેલા તમે બહારથી સાબરમતી નદીની બાજુથી આવો તો સાબરમતી નદીના પૂર્વના કિનારે અમદાવાદની શરૂઆત થઈ, જે જૂના અમદાવાદની, એમાં સૌથી પહેલા તમે જોશો તો સીદી સૈયદની જાળી હતી, એ એક સમયે દિવાલ હતી.
દિવાલમાં સૈયદ સિદ્ધી કમ્યુનિટી આફ્રિકાથી આવી, એમણે કોતરણી કરી અને જાળી બનાવી, એ જાળી વિશ્વ પ્રખ્યાત થઈ. અંદર તમે થોડા આવો એટલે ભદ્રનો કિલ્લો આવે, એટલે ત્યારથી અમદાવાદની દિવાલ બનવાનું સ્ટાર્ટ થયું. અમદાવાદની દિવાલ બનવાનું સ્ટાર્ટ માણેક બુરેજથી થયું, પણ કહેવાનો મતલબ આ એજ ઓફ ધ સિટી કહેવા દીધી. ત્યાર પછી તમે અંદર આવો એટલે કે માર્કેટ એરિયા કહેવાય, જે અત્યારે 3 દરવાજાનો એરિયા છે, અને મેદાન શાહી કહેવાતું હતું પહેલાથી, એટલે 600 વર્ષ જૂનું માર્કેટ છે. એના પછી તમે અંદર આવો એટલે 3 દરવાજા આવે, અને એના પછી તમે આવો કે માણેક ચોક આવે. તમે જો આજના જમાનામાં જે પ્લાન્ટ સિટી સ્ટ્રક્ચર છે, ચંદીગઢ, ગાંધીનગર, આ બધા પ્લાન્ટ સિટી સ્ટ્રક્ચર કહેવાય, એવા પ્લાન્ટ સિટી સ્ટ્રક્ચરમાં અમદાવાદ એક ઓલ્ડેસ્ટ પ્લાન્ટ સિટી સ્ટ્રક્ચર છે, અને આ યુનેસ્કો એ પણ કન્સિડર કર્યું, અને એના જ કારણે આટલા બધા ટુરિસ્ટ લોકો અહીંયા એટ્રેક્ટ થયા કે ભાઈ આજે અમદાવાદમાં ફોરેનર્સો ઘણા બધા આવે છે. અમે લગભગ નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી ફોરેનર્સને કેટર કરતા હોઈએ છીએ આ બાબતની દરમિયાન. હવે તમે જોશો ને તો અમદાવાદ સિટી છે ને એક સર્ક્યુલર છે, જો કોર એરિયામાં પોળ બની. અમદાવાદની અંદર બીજી એક નદી વહેતી હતી, માણેક નદી, જે અત્યારે ફર્નાન્ડિસ બ્રિજની નીચેથી વહેતી હતી. માણેક નદીના કિનારે અમદાવાદ વસવાનું સ્ટાર્ટ થયું. એ કોર એરિયા પોળ એરિયા કહેવાયો. પોળની બહાર આવો એટલે ઓલ એરિયા કહેવાય, ઓએલઈ ઓલ. ઓલનો મતલબ એવો થાય માર્કેટ કમ રેસિડેન્શિયલ. તો તમે જુઓ કેટલું સરસ અમદાવાદ ડિઝાઇન થયેલું છે. અંદરનું કોર પાર્ટ છે એ રેસિડેન્શિયલ પાર્ટ છે, પછી થોડા તમે બહાર આવશો તો એ માર્કેટ કમ રેસિડેન્શિયલ છે. એટલે ઓલનો મતલબ એવો થાય કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ્સ હોય, અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર ઉપર જે શોપકીપર હોય એમના હેન્ડીક્રાફ્ટ કમ્યુનિટી હોય, એમના મકાનો હોય. એના પછી તમે બહાર આવો એટલે માણેક ચોક આવે, જે પ્યોરલી માર્કેટ એરિયા. પછી 3 દરવાજાનો માર્કેટ એરિયા, પછી ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, અને પછી અમદાવાદની વોલ. તો વોલ સિટીની અંદર 5 કિલોમીટર રેડિયસના એરિયામાં પથરાયેલું ઓલ્ડ સિટી એટલું સરસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને અમદાવાદની 600મી જયંતિ નિમિત્તે આપણે ખાલી ઓલ્ડ સિટીની વાત તો કરીશું જ કે હા, ઓલ્ડ સિટી માટે મહત્વ ધરાવે છે, પણ આના સિવાય પણ અઢળક જગ્યા છે કે જ્યાં તમે ક્રાફ્ટ, હેન્ડીક્રાફ્ટ, મોન્યુમેન્ટ્સ વાઇઝ તમે ફરી શકો છો. તમે નહીં માનો, અમદાવાદમાં 20થી વધારે વાવ છે, સ્ટેપવેલ છે, ઘણા જેવા જૂના મંદિરો છે. તો આ બધા દરેક વસ્તુ છે કે ઘણું પોઈન્ટ ઓફ એટ્રેક્શન છે. હું અમદાવાદમાં કોઈ પણ ફોરેન ટુરિસ્ટ મારા જોડે કોન્ટેક્ટમાં આવે છે તો એને 2 થી 3 દિવસની અમદાવાદની આઇટનરી આપું છું, અને 2 થી 3 દિવસમાં પણ એ આઇટનરી પૂરી નથી કરી શકતા. જો લોકો એવું કહેતા હોય કે ખાલી કાંકરિયા અને ઓલ્ડ સિટી છે, તો એવી વાત નથી. અમદાવાદમાં ઘણું બધું જોવાનું છે. ઇવન મોડર્ન આર્કિટેક્ચરમાં પણ અમદાવાદે સૌથી મોટી પહેલ કરેલી છે, કારણ કે મોડર્ન આર્કિટેક્ચરમાં વર્લ્ડના જે સૌથી ફેમસ આર્કિટેક્ચર હતા લી કર્બુઝિયર, એમણે અમદાવાદમાં એને 5 બિલ્ડિંગ ડિઝાઇન કરવાનો પ્લાન આપ્યો, જે નહેરુના વખતની વાત છે. એના પછી આઈઆઈએમ અમદાવાદ જે ડિઝાઇન થયું, બીવી દોશી જેવા આર્કિટેક્ટ અમદાવાદમાં એમણે એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું. એટલે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાઇટ તો છે જ, ઓલ્ડ સિટી પણ છે, નવું અમદાવાદ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ પણ એટલું જ સુંદર છે. તો એ બાબતે હું કહેવા માંગીશ કે અમદાવાદના 613મા જન્મદિવસ નિમિત્તે, અને જન્મદિવસ કરતા હું આને ફાઉન્ડેશન ડે વધારે ગણીશ, કે ફાઉન્ડેશન અત્યારે પાયો નખાયો હતો અમદાવાદનો, એ રીતે અમદાવાદ એક અદ્ભુત શહેર છે. અને અમદાવાદને ખરેખર જાણો ને, તમને એવું થાય કે આ જ છે મારું અમદાવાદ. હેરિટેજની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે હેરિટેજ ઉપર વાત કરીએ ત્યારે મહત્વની બાબત અત્યારે એ છે, ભૂતની આંબલી. ભૂતની આંબલીનું સરનામું ના હોય, કોઈએ જોઈ પણ ના હોય, આ એક મહત્વની વાત છે. પરંતુ અમદાવાદની જ્યારે વાત હોય ત્યારે અમદાવાદ શું લાગે છે? નામમાં જ વાદ છે. અમદાવાદના વાદ અન્ય સિટીએ લીધા છે? અમદાવાદ જેવું કે આ કરીએ આ કરીએ, અમદાવાદના વાદ અન્ય સિટીએ લીધા છે કે અમદાવાદમાં આવું છે તો અમારી સિટીમાં પણ આવું હોવું જોઈએ? શું માનો છો, હેરિટેજ સિટીની જાળવણી કરવી હોય તો કેવા પ્રયત્નો? ચોક્કસપણે યજ્ઞભાઈ, આપે જે વાત કરી, અમદાવાદમાં ફ્રાન્સના એક આર્કિટેક્ટ આવી કોટ વિસ્તારમાં 5 વર્ષ રહ્યા, અને 5 વર્ષ રહ્યા પછી એ આર્કિટેક્ટે ફ્રાન્સમાં જઈને જેમ આપણે અહીંયા ફ્લેટ અને સોસાયટીઓ બનાવીએ છીએ એમ એને ત્યાં પોળો બનાવી. સ્ટીવ મેકન કરીને આવ્યા હતા, ઢાલીપુરમાં 5 વર્ષ રહ્યા હતા, અને એને એ આખો કન્સેપ્ટ, પોળનો કન્સેપ્ટ ને ત્યાં આગળ જેમ આપણે અહીંયા નવી ડિઝાઇનના બનાવીએ છીએ મકાનો, એ પ્રમાણે પોળના ડિઝાઇનના મકાન એને ત્યાં બનાવ્યા. અને ત્યાં એ પ્રકારે સૌથી અમદાવાદના કોટ વિસ્તારના મકાનમાં આજે તમે કોઈ ઘરમાં, કોઈ પણ ઘરમાં જાઓ તો મોટા ભાગે આજના નવા મકાનોની અંદર તમે કોઈ પણ બેડરૂમમાં જાઓ તો તમારે લાઇટ કરવી પડે. આજે કોટ વિસ્તારના કોઈ પણ મકાનમાં તમે જાઓ તો એને લાઇટ કરવાની જરૂર ના પડે, સંધ્યાકાળ સુધી લાઇટ રહે. ઘરમાં કૂવા પાણીના ટાંકા, એ ટાંકા આજે અનેક શહેરોમાં
અને અનેક ખાનગી જગ્યા ઉપર, જાહેર જગ્યા ઉપર કોર્પોરેશન મહાનગરપાલિકાએ એ કુવા તરીકે ડેવલપમેન્ટ કરી કે વરસાદી પાણીનો સંગ્રહ. મારા ઘરે પણ, આજે મારા ઘરે નહીં, કોટ વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં આ પ્રકારના પાણીના ટાંકા, જેને કારણે ચોમાસા અરે ઉનાળામાં 45-48 ડિગ્રી પાણી હોય તો એ ઘરની અંદર, એ સમયની અંદર પંખો ચાલુ ના કરવો પડે. આજે પણ મારા ઘરે કે આવા ઘરો, કોટ વિસ્તારના જૂના ઘરોની અંદર બપોરના સમયે પંખો ચાલુ કરવો નથી પડતો, કારણ કે જમીનમાં રહેલા પાણીની ઠંડકને કારણે 12 મહિના ઠંડક મળે છે. જરૂર પડે એ આજે એ પાણીનો ઉપયોગ પણ એ ટાંકામાંથી થઈ શકે છે. આ ટાંકાઓને રિચાર્જ કરવા, આ કુવાઓને, પોળોની અંદરના કુવાઓને રિચાર્જ કરવાનું કામ એ આજે અનેક ગામની અંદર, અનેક શહેરોની અંદર, અનેક લોકોએ પોતાના ફાર્મ હાઉસની અંદર પણ આ પ્રકારના કુવા બનાવવાનું કામ આ જોઈને કરેલું છે. એ આપણને ગૌરવ થાય કે આ વસ્તુ, કે અહીંયા જોયેલી વસ્તુ એને પોતે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો છે. આવી વાત પૂરની ગલી હોય, પૂરના રસ્તા હોય, પૂરની વાત હોય, પૂરનો સ્વભાવ હોય, તો માત્ર પોળ એ કોઈ સોસાયટી એરિયા કે તો રહેણાંક નથી, પણ પોળના મકાન એકબીજાના મકાનને અડી લે છે, જેમ દિવાલો અડેલી એમ આજે પણ એ પોળમાં વસતા લોકોના જેમ મકાનની દિવાલ અડેલી છે, એમ એના પણ એટલા જ જીવન છે. અને એ જીવન આજે એટલા માટે છે, કદાચ સવારે ઝઘડો થયો હોય પણ રાત્રે એના ઘેર કદાચ સારું બનાવ્યું હોય તો એને વાડકી વ્યવહાર સારો રહે, એ બીજા દુનિયાના કે બીજા કોઈ શહેરમાં આવું જોવા ના મળે. પણ સામી બારીએથી બૂમ પાડે, આજે તમે શું બનાવ્યું છે, આજે મારે આ બન્યું છે, એને આ વ્યવહાર, વાડકી વ્યવહાર આજે પણ ચાલુ. શહેરમાં તહેવાર હોય, શહેરમાં ઉત્સવ હોય, શહેરની લાગણીઓ હોય, ઓળ એ માત્ર કલ્ચર નથી, ઓળ એ પરિવાર છે. અને એ પરિવારની ભાવના આજે પણ જે લોકો રહીને ગયા ને, તો કદાચ તહેવાર આવે ને, તહેવાર તો બહુ દૂરની વાત છે, પણ પોળમાંથી કદાચ બહાર રહેવા ગયો હોય તો અઠવાડિયામાં 2 દિવસે પોળમાં ના આવે તો એને ચેન ના પડે. મસ્ત મજાના અમદાવાદ એટલા માટે કે માત્ર રહેવું એ અગત્યનું નથી. આ દિવસમાં ચણાનો લોટ એના શરીરમાં 25 ગ્રામ 50 ગ્રામ નાખો, એ ભજીયા નાખવા, ફાફડા નાખવા, એટલે ચંદ્રવિલાસની ફાફડાની દુકાન આજે પણ 100-125 હોય, રાયપુર ભજીયા હોય. આ એટલે હેરિટેજ ફૂડ બી છે, હેરિટેજ વારસો બી છે, અને એ વારસો આજે પણ અકબંધ છે, એ વારસો આજે પણ જીવન છે. એટલે કહીએ, કહેવાનું મન થાય કે મારું અમદાવાદ આ મસ્ત મજાનું ને માણવા જેવું એ મારું અમદાવાદ છે, હતું છે, અને એ જીવંત રહે એવી આજે આપણે વાત કરીએ. ઇતિહાસની અગણિત ઘટનાઓનું સાક્ષી છે આ અમદાવાદ, એવી તો ઇતિહાસની અગણિત ઘટના કેવી છે એ અહીંયા પ્રકાશ પાડો. કારણ કે અમદાવાદમાં તો અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ રસપ્રદ ઘટનાની જો વાત કરવામાં આવે, રસપ્રદ ઘટનાનો પણ એક નવો અદ્ભુત ઇતિહાસ હોય છે, શું માનો છો તમે? બિલકુલ સાચી વાત. આપણી પાસે સમય ઓછો છે એટલે હું ટૂંકમાં વાત કરીશ. જેના સ્થાપનાને 600 કરતા વધારે વર્ષો થયા હોય, 613 વર્ષ, એટલે સ્વાભાવિક છે કે આ શહેર અનેક રસપ્રદ ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. એ બધી ઘટનાઓની વાત ન કરી, પણ એનો જે સાર છે ને એ બહુ મહત્વનો છે. જેમ કે જેનાથી તમે આ કાર્યક્રમની શરૂઆત કરી કે જબ કુત્તે પે સસ્સા આયા, એને લિટરરી મિનિંગમાં, શબ્દના અર્થથી નથી જોવાનું આપણે, પણ એમાંથી જે સાર નીકળે છે એ છે કે આ શહેર એવું છે, આ માટી એવી છે, એમાં રહેનારા લોકો છે, એમાં આત્મવિશ્વાસ એ પ્રકારનો છે કે અહીંયા સસલું છે એ પણ રાજાના કૂતરાને ડરાઈને ભગાડી શકે છે. આ જે વાત છે એટલે સત્તાથી, રાજ્ય સત્તાથી ડરતા નથી, એ વાત તમને સતત સળંગ જોવા મળે છે. તમે શેઠ શાંતિદાસ ઝવેરીનું નામ ઘણાએ સાંભળ્યું જ હશે, બરોબર? શાંતિદાસ ઝવેરી મોગલ સમયમાં થઈ ગયા, મોટા રત્નોનો વેપારી અને ચુસ્ત જૈન ધર્મના અનુયાયી. પણ મોગલ બાદશાહો છે, એ મોગલ બાદશાહોના સમયમાં એનું એટલું પ્રભુત્વ કે મોગલ બાદશાહની રાણીઓ અમને ઘેર આવીને રહે છે. તમે વિચાર કરો તેની તાકાત કેટલી હશે. ક્યાંક જયારે પૈસાની જરૂર પડે છે મોગલ સુબાઓને, ત્યારે શાંતિદાસ ઝવેરીની મદદ માંગે છે. આ જે ખમીર છે, આ જે ખુમારી છે, આ જે આત્મવિશ્વાસ છે ને, એ જ અમદાવાદ શહેરની સાચી ઓળખ છે.
અને એ ખમીર એ આત્મવિશ્વાસ પાછળનું મૂળ જે કારણ હું જે સમજી છું ને એ છે એની એની પૈસા કમાવાની એની પોતાના પગ ઉપર ઉભા રહેવાની તાકાત. આ એક આપણે એને છે ને જરા વેપારી સંસ્કૃતિ કરીને એને ઉતરતી ગણી કાઢ્યું છે, ક્યાં તો એને પૈસા કમાવતા જ આવડે. પણ તમે અમદાવાદ શહેરના શ્રેષ્ઠીઓને જોયા નથી, એ પૈસા એટલે પૈસાને નાણાને લક્ષ્મીમાં રૂપાંતર કરી જાણે છે. સાચો અમદાવાદી એ છે, એ માત્ર પૈસા કમાતો નથી, એ પૈસાનું એટલું જ સરસ સત્કાર્યોમાં દાન કરે છે. તમે શ્રેષ્ઠીઓની તમે ઇતિહાસ તો જુઓ અમદાવાદ શહેરનો, એ કોઈ પણ સંસ્થાઓ હોય, કોઈ મંદિરો હોય, યાત્રાધામોની યાત્રા કરવાની હોય, સંઘો કાઢવાના હોય, સામાજિક સાંસ્કૃતિક હોસ્પિટલો બાંધવાની હોય, આ શહેરનો શ્રેષ્ઠી ક્યારેય પાછો પડ્યો નથી. બતાડે છે કે એ પૈસા કમાઈ જાણે છે અને પૈસાને સત્કાર્યોમાં ખર્ચી જાણે છે, નંબર વન. નંબર બે, બીજી જે મને અમદાવાદ શહેરની ખાસિયત લાગી છે અને જે બહુ ગમે એવી છે એ એ કે એને શાંતિ ગમે છે, ને કકળાટ, એને ટંટો ફસાદ, એને લડાઈ નથી ગમતી. અને એટલે જ્યારે જ્યારે અમદાવાદ ઉપર આક્રમણો થયા, હમણાં જ નગરશેઠની પરંપરાની વાત નીકળી, મહાજનની પરંપરાની વાત નીકળી, તો હું તમને કહું કે જ્યારે મરાઠા આક્રમણો થયા ત્યારે આ જ શહેરના શ્રેષ્ઠીઓએ કીધું કે તમારે શું જોઈએ છે, તમારે પૈસા જોઈએ છે ને, મળી જશે, પણ તમે આ શહેરને રગદોડશો ને, તમે આ શહેરની આબાદીને સાચવી રાખો, આ શહેરને શાંતિ આપો. અને પછીથી અમે વેપારમાંથી આટલા પૈસા કમાઈને એનો થોડોક ભાગ છે એ લોકોને આપી દઈશું. આ જે તાકાત છે ને, એ મહાજનની તાકાત છે, એ નગરશેઠની તાકાત છે, એની વેપારી પરંપરાની તાકાત છે. દરેક શહેરને એક પોતાનો પોતિકો એક પ્રકૃતિ હોય, જેમ વ્યક્તિને પોતાની પ્રકૃતિ હોય, આપણે કહીએ કે પ્રાણ અને પ્રકૃતિ જોડે જ જાય, એમ અત્યારે તો બધા જ શહેરો આખું વિશ્વ એ સેટેલાઇટથી એકબીજાની સાથે જોડાયેલું છે, છતાં દરેક શહેરનો પોતાનો એક હાથ આગો એક મિજાજ હોય છે. એ અમદાવાદનો જે મિજાજ છે ને, એ અમદાવાદનો મિજાજ એનું વેપારી સંસ્કૃતિ છે. પણ વેપાર એટલે માત્ર પૈસો કમાવો એમ નહીં, વેપાર એટલે આર્થિક રીતે પગભર રહેવું, સદ્ધર બનવું, અને એ અર્થસત્તા જે છે એની તાકાતને એના એ પૈસાને જુદા જુદા કાર્યોમાં, જુદા જુદા સત્કાર્યોમાં પણ માણો, એનો ઉપયોગ કરો, અને સાથે સાથે આ જે પૈસા છે એનો પોતાના જુદા જુદા જીવનમાં પણ માણો. તમે જુઓ કે અમદાવાદના લોકો, ગુજરાતના પણ અને અમદાવાદના લોકો મેક્સિમમ ટુરિસ્ટ તરીકે આખા દેશમાં જોવા મળે છે, ઇવન પરદેશમાં પણ જનારા હશે એ અમદાવાદના લોકો છે, ગુજરાતના પણ ખરા અને અમદાવાદના પણ ખરા. એનું કારણ શું છે? એ પોતાના પૈસાથી જીવન રસને માણવા માંગે છે, આ એની એક ખાસિયત છે. તમે કીધું કે બીજી રસપ્રદ વાત કરું તમને, તો અમદાવાદ છે એ એને દીર્ઘ દ્રષ્ટિ છે. તમે જુઓ કે જયારે ગાંધીજી 1915 માં દક્ષિણ આફ્રિકાથી પોતાનો બધો કારભાર સમેટી અને અમદાવાદમાં અહીંયા મુંબઈ ઉતર્યા, અને પછી એમણે નક્કી કર્યું કે ભાઈ ભારતમાં ક્યાં આગળ સેટલ થવું અને મારે મારું કામ આગળ વધારવું છે, તો એમની પાસે બીજા ઓપ્શન હતા, છતાં પણ બાબત અત્યારે એ જ છે કે વિરાસત છે તે જળવાઈ રહી છે, અને ખાસ કરીને હેરિટેજ સિટીનો દરજ્જો એટલા માટે જ પ્રાપ્ત થયો છે. પરંતુ સૌથી મોટી ખાસિયત અને મહત્વની બાબત અત્યારે એ છે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, મહોલ્લે મહોલ્લે, જ્યારે અમદાવાદનો જ માણસ ગલીએ ગલીએ જ્યારે ફરે છે, તેને એ આંટાઓ, આંટા પાટાઓ વર્ષો સુધી નથી સમજાતા, એ જ અમદાવાદી. તમે જુઓ, ગલીએ ગલીએ જ્યારે ફરે છે, ફળીએ ફળીએ જ્યારે ફરે છે, શેરીએ શેરીએ ફરે છે, મહોલ્લે મહોલ્લે ફરે છે, પરંતુ એને જ ખબર નથી પડતી અમુક ટાઈમે કે હું ક્યાં ફરી રહ્યો છું, એ જ અમદાવાદી છે. કારણ કે ખબર, એટલું મોટું શહેર છે, મેગા સિટીનું નામ હોય, હેરિટેજ સિટીનું નામ હોય, અલગ અલગ બિરુદ તેને આપવામાં આવ્યા છે, પણ વિરાસત એ જળવાઈ રહી છે. ભૂષણભાઈ, નમનભાઈ અને ફાલ્ગુનીબેન, આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.